Hello friends, welcome to the new lecture of automobile transmission and mechanism. અત્યાર સુધીમાં આપણે ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન અને મિકેનિઝમના ઘણા બધા મોડ્યુલ્સ અપલોડ કરી ચૂક્યા છે, જે તમે આપણા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કોનિકલ ક્લચ. કોનિકલ મીન્સ શું થાય કે જેનો શેપ કોન આકારનો છે એવો ક્લચ. આની આગળ આપણે સિંગલ પ્લેટ ક્લચ અને મલ્ટીપ્લેટ ક્લચ ભણી ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. એમાં તમને ખબર હોય તો એમાં વાત આપણે એવી થઈ હતી કે એની અંદર જે ફ્રિક્શન સરફેસ એરિયા જે છે એ ખૂબ ઓછો મળે છે, અને આપણે ક્લચમાં ફ્રિક્શન સરફેસ એરિયા વધારે કરવો હોય તો શું કરી શકીએ. તો આ જે છે કોન ક્લચ, એનું સિમ્પલ મિકેનિઝમ છે કે તમે એમાં ફ્રિક્શન સરફેસ એરિયા વધારી શકો છો. આમાં પણ સિંગલ પ્લેટ ક્લચની જેવી જ રચના છે કે આ બાજુ એન્જિન લાગશે, આ તમારું લીવર થશે, આ રિટર્નિંગ સ્પ્રિંગ થશે, આ થશે તમારી રિલીઝ બેરિંગ થશે, આ એક બાજુનો કોન થશે અને આ બીજી બાજુનો કોન થશે. આમાં બે ટાઈપના કોન આવશે. એક જે આવશે જે આ જે છે ને આ કોન સરફેસમાં આવશે, ક્લિયર છે, અને આ બાજુ તમારું લાગશે ગિયર બોક્સ, ક્લિયર છે. આ જનરલી અત્યારે આપણા ઓટોમોબાઈલમાં બહુ યુઝ થતો નથી, કારણ કે આની અંદર જે અહીંયા લીવર પ્રેશર જે આપવું પડતું હતું એ ખૂબ વધારે આપવું પડતું હતું. પહેલાં જૂના ટ્રક્સમાં અને બસીસમાં યુઝ થતો હતો, બટ આની અંદર લીવર પ્રેશર એટલે કે હ્યુમન થ્રસ્ટ એટલે કે માણસે આપવું પડતું બળ ખૂબ જ વધારે હોવાથી આ ક્લચ હાલમાં ઉપયોગમાં આવતો નથી. એના સિવાય આ ક્લચમાં ડિસએંગેજ પણ ઘણીવાર થવામાં પ્રોબ્લેમ થતો હતો, ક્લિયર છે. આની રચના સેમ ટુ સેમ સિંગલ પ્લેટ જેવી જ છે, બટ આની અંદર પ્લેટની જગ્યાએ કોનિકલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે, માટે આ ક્લચને કહેવામાં આવે છે કોનિકલ ક્લચ, ક્લિયર છે. હવે આની ફ્રિક્શન સરફેસ કઈ હશે તો તમે ધ્યાનથી જોશો તો આની ફ્રિક્શન સરફેસ કઈ થશે, તો આ જે છે આ એરિયા જે છે એ આનો ફ્રિક્શન સરફેસ થશે. એવો ને એવો આની અંદર પણ ફ્રિક્શન સરફેસ એવો આની અંદર અવેલેબલ છે. હવે ત્યાંથી જુઓ તો આ એની એન્ગેજ પોઝિશન છે. એન્ગેજ પોઝિશન એટલે એન્જિનનો પાવર તમારો ગિયરબોક્સ બાજુ જઈ રહ્યો છે, બટ આ એની ડિસએંગેજ પોઝિશન છે. આ ડિસએંગેજ પોઝિશનમાં એન્જિનનો પાવર ગિયરબોક્સ બાજુ જઈ શકશે નહીં, ક્લિયર છે. આ જોઈ લો તમારું એન્જિન ફરે છે પણ ગિયરબોક્સ ફરી રહ્યું નથી, એટલે કે આ બાજુના શાફ્ટિંગમાં કોઈ પાવર ટ્રાન્સમિટ થતો નથી. આની અંદર ઘણી વખત લોક થઈ જવું, ક્લચ લોક થઈ જવું, એવા બધા પ્રોબ્લેમ્સ વધારે આવતા હતા. એના કારણે અમુક એક્સિડન્ટ અમુક બનાવો પણ બન્યા હતા, જેના કારણે કોનિકલ ક્લચ અત્યારે હાલ ઇવન ટુડે ઇન ટુડેઝ ડેઝ આ ઉપયોગમાં આવતો નથી. બટ જસ્ટ કયા પ્રકારનો ક્લચ હોય, કઈ રીતના કામ કરે એ સમજવું જરૂરી હતું, ક્લિયર હતા, ક્લિયર છે. તો આપણે અત્યાર સુધીના વિડીયોમાં ત્રણ ટાઈપના ક્લચ જોયા, એક સિંગલ પ્લેટ ક્લચ, બીજો જોયો મલ્ટીપ્લેટ ક્લચ, અને આજે આપણે જોયો કોનિકલ ક્લચ. આના પછીના હજી એક વિડીયોમાં આપણે જોવાના છીએ સેન્ટ્રીફ્યુગલ ક્લચ. આપણે જ્યારે ક્લચના જુદા જુદા ટાઈપ્સ જોયા હતા ત્યારે આપણે સમજ્યા હતા કે સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ ઉપર ચાલતો ક્લચ કયો હોય, કઈ રીતના કામ કરે, એ બધું આપણે જોઈશું ફર્ધર નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગ્રેટ ડે હેડ.